વિદ્યાર્થી મિત્રો આપણે 1 થી 10 અંક વિશે શબ્દમાં અને અંકમાં લખતા શીખી ગયા હવે અહીંયા કેટલાક ચિત્રો આપેલા છે તે આપણે ગણી અને સાચા અંક સામે જોડવાના છે તો ચાલો આપણે એ કરશું તો ગણો અને જોડો ચાલો પહેલા ચિત્રમાં કેટલા સ્ટાર દેખાય છે तारा स्टार टिके तारा जो तो एक बे त्रण चार पांच कितना था यार पांच आमाथी पांच क्या देखा है तुमने तैया ना आ आ तापरे स्टार में पांच अंक सामने जोड़े सु त्यार बाद जो कितना संपर्जन देखा है खावन बंद है क्यों? चलो पहले दोनों तमे एक बे त्रण चलो यहाँ मार्किंग सो दो त्रण क्या आप लगा ची ऊपर ची ना आ यहाँ ची तो आपने सफर जमे त्रण हम सामे जोड़े सो त्यार बाद जो त्रिकोण आप लगा ची एक तमारे दोनों लगा ची दोनों तो चलो विद्यार्थी मित्रों एक बे त्रण चार पांच छः सात आठ नौ कितना था यार नौ तो नौ क्या आपके लाचे जो नीचे छे ना ऊपर चल तो आपने नौ सामे जोड़े सु विद्यार्थी मित्र बचावे छे ने करवाने चलो उसको आपके लाचे क्लास गणो तो एक बे त्रण चार चार क्या आप लगा चे हाँ तो चार नीचे आप लगा चे तो एक सामने जोड़ो बाकी कुछ नहीं रहे ये तो तुमने खबर पड़ी जैसे तो पर आपने पढ़ी थी बड़ो एक बे त्रण चार पांच छः सात सात अन्य आप लगा चे तो आपने यहाँ की ऊपर जोड़े सु વિદ્યાર્થી મિત્રો ગણી અને અંક સાથે જોડવાની મજા આવી ને હજી હું બીજું એક કામ કરવું છે તમારે તો ચાલો તમને દેખાય છે બાજુમાં બીજા ચિત્રો એ તમારે જ કરવાના છે અહીંયા કેટલાક ચિત્રો આપેલા છે જે તમારે ગણી અને તમારે એ ચિત્રની બાજુમાં જે બોક્સ ખાલું આપેલું છે એમાં અંક લખવાનો છે તો ચાલો અહીંયા સૂચના લખું છું અને તમારે ગણવાના છે ચિત્ર गणी अंक लखो विद्यार्थी मित्रों मजा आवे छे ने गणवानी चलो विद्यार्थी मित्रों तो तमारे गणवाना छे गणो तो पहला चित्रमां केटला आपेला छे 1 2 3 4 5 6 7 8 કેટલા થયા 8 તો તમને આઠ લખવાના છે આઠ કેવી રીતે લખીશું જે આપણે શીખ્યા ત્યારબાદ બાજુ ચિત્ર જુઓ આઈસ્ક્રીમ મોઢામાં પાણી આવ્યું ફરીથી ગણો તો એક બે ત્રણ ચાર પાંચ છ કેટલી આઈસ્ક્રીમ છે છ તો છ કેવી રીતે લખીશું આ રીતે ત્યારબાદ માછલી કેટલી આપેલી છે આપણે બતાવી આપણે કેટલી આપેલી છે એક તો આપણે એક લખીશું ત્યારબાદ બાજુના ચિત્રમાં કેટલા ફૂલ આપેલા છે ગણો તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ દસ કેવી રીતે લખાય એકડો ને મીંડું એકડે મીંડી દસ વિદ્યાર્થી મિત્રો પછીના ચિત્રમાં શું દેખાય છે ઘંટડી કેટલી આપેલી છે ગણો તો ગણો એક બે
ની મજા આવી ને અને અહીંયા આ ચિત્રમાં ગણી અને છોડવાનું હતું એમાં પણ તમને ગમ્યું ને મજા આવી ને તો તમારે આ ચિત્રો અહીંયા જે રીતે મેં શીખવ્યું ભલે એક વખત લખવાનું છે અને યાદ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો આપણે ચિત્રો ગણી અને એની સામે આમ જોયા અને એની સાથે જોડ્યા એ તો તમને કરવાની મજા આવી પણ એનાથી પણ વધારે મજા આ સંખ્યા લખવામાં આવશે અહીંયા આગળની સંખ્યા વચ્ચેની સંખ્યા અને પાછળની સંખ્યા તમને અહીંયા કેટલા ચિત્રો દેખાય છે અને તેની અંદર સમ અંક લખ્યા છે તો આપણે એ કરશું હવે જુઓ આગળની સંખ્યા લખવાની છે જે આપણે શીખી ગયા છીએ પાંચની પહેલા કઈ સંખ્યા આવે આગળની કે પહેલા કઈ સંખ્યા આવે ચાર તો ચાર લખેલા છે ચાર ની પહેલા શું આવશે યાદ કરો ત્રણ તો આપણે ત્રણ લખશું તમારે યાદ રાખવાનું છે આગળની સંખ્યા ત્યારબાદ બીજા ચિત્રમાં જુઓ દસ દસ ની આગળ શું આપ્યું છે નવ તો નવ ની પહેલા શું આવે યાદ કરો આઠ તો આપણે આઠ લખશું ત્યારબાદ બીજા ચિત્રમાં જુઓ કેટલા આપેલા છે આઠ આઠ પેલા કેટલા આપેલા છે સાત તો સાત પેલા કેટલા આવશે યાદ કરો છ તો આપણે છ લખશું આ થઈ આગળ એટલે કે પહેલા ત્યારબાદ બીજા ચિત્રમાં જુઓ અહીંયા સૂચના આપેલી છે એવું વાંચો વચ્ચેની સંખ્યા લખો આગળની અને પાછળની એ બંને સંખ્યા લખેલી છે અંક લખેલા છે તમારે વચ્ચેના અંક લખવાના છે એક પછી શું આવે બે એ તો તમને ખબર છે એ થઈ પછીની સંખ્યા આપણે અહીંયા ધ્યાન આપો એક અને ત્રણ તો પણ કઈ સંખ્યા આવશે બે તો આપણે બે લખશું ત્યારબાદ છ અને આઠ આપેલા છે તો છ પછી કયો અંક આવશે સાત તો આપણે સાત લખશું અહીંયા આપણે સાત અને નવ એ બે અંક આપેલા છે અને વચ્ચે કયો અંક આવશે વિદ્યાર્થી મિત્રો બોલો તો સાત પછી શું આવે આઠ તો આપણે આઠ લખશું આ તો તમને આવડી ગયું ને વચ્ચેની સંખ્યા એકદમ સહેલી છે ત્યાર પછી છે પાછળની સંખ્યા પાછળની એટલે કે પછીની સંખ્યા અહીંયા ત્રણ આપેલા છે ત્રણ પછી શું આવે ચાર આપણે ચાર લખશું ચાર પછી શું આવે કયો અંક આવે પાંચ આપણે પાંચ લખશું વિદ્યાર્થી મિત્રો પછીની સંખ્યા એકદમ સહેલી છે ને મજા આવે છે ને કરવાની ત્રણ ચાર પાંચ એવી નીચે જુઓ કયો અંક આપેલો છે સાત તો સાત પછી શું આવે આઠ તો આપણે આઠ લખશું આઠ પછી કયો અંક આવે બોલો તો નવ તો આપણે નવ લખશું તો સાત આઠ નવ ત્યારબાદ ત્રીજા ચિત્રમાં જુઓ આ તો એકમ સહેલું એક કડે એક એના પછી શું આવે બે બગડે બે તો બે લખશું બે પછી શું આવે કયો અંક આવશે બે પછી યાદ કરો હા ત્રણ વડે ત્રણ તો આપણે ત્રણ વડે ત્રણ લખીશું એકડે બગડે બે ને ત્રણ વડે ત્રણ તો અહીંયા આપણે આજે આગળની સંખ્યા વચ્ચેની સંખ્યા અને પાછળની સંખ્યા લખતા શીખ્યા તમારે ઘરેથી એક વખત લખવાની છે અને યાદ કરવાનું છે